SMS કરી રહ્યા છે અમદાવાદથી એક રોકાણકાર. અત્યારે 500 શેર્સ એમને સ્ટ્રાઇટ આર્કોલેબમાં એમને લેવા છે 6 મહિના માટે. તો શું વ્યૂ રહેશે, કયા લેવલ પર એન્ટ્રી કરવી જોઈએ? જિગ્નેશ, ચાર્ટ પર કેવો લાગી રહ્યો છે, સ્ટ્રાઇટ આ લેવલ પરથી એન્ટ્રી થઈ શકશે? જેનલ, ઓફકોર્સ ચાર્ટ ઉપર ઘણો સારો લાગી રહ્યો છે સ્ટોક, કારણ કે એક ક્લિયર કટ હાયર ટોપ હાયર બોટમ બનાવી રહ્યો છે. અને આપણે જોઈએ તો આઈ થિંક એપ્રિલ 2014થી આ સ્ટોક જે રીતના ઉપરની ગતિ પકડી રહ્યો છે, એ રીતના બધા બોટમને જોડીને એક સપોર્ટ લાઇન બનાવવામાં આવે તો આ સપોર્ટ લાઇનને પણ રિસ્પેક્ટ કરી રહ્યો છે. એટલે ટોટલ એક વર્ષની સપોર્ટ લાઇન છે જેને રિસ્પેક્ટ કરી રહ્યો છે. આ સ્ટોક અત્યારના ઘણા સારા મોમેન્ટમથી ઉપર જઈ રહ્યો છે. વ્યુઅરનો સવાલ છે કે એમને આ લેવલે એન્ટ્રી લેવી છે. ઓફકોર્સ તે આ લેવલ લેવાનો વિચાર કરી શકે છે. નીચેની તરફ એમને 1085નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. જો 1085ની નીચે આ સ્ટોક ક્લોઝ આપી દે તો આઈ થિંક વ્યુઅરે ત્યાંથી નીકળી જવું જોઈએ. 1085ના સ્ટોપ લોસથી અત્યારના આ સ્ટોક લેવામાં આવે તો મને હજી પણ એમાં અટ્રેક્શન દેખાય છે. ઉપરની તરફ 1250 સુધીના ટાર્ગેટ વ્યુઅરને ક્વિક મળે તેવું પણ ચાર્ટ બતાવી રહ્યો છે. બિલકુલ, તો 1085ના સ્ટોપ લોસ સાથે અહીંયા તમે એન્ટ્રી લઈ શકો છો સ્ટ્રાઇડ આર્કોલેબમાં. અને એ લેવલ જો બ્રેક થાય તો પછી એક્ઝિટ કરી લેવું જોઈએ રોકાણમાંથી એકવાર. પણ આ લેવલ જો મેન્ટેન થાય છે તો જે પ્રમાણે જિગ્નેશ કહી રહ્યા છે, અહીંયા ઉપરમાં 1250 સુધીના લેવલ અહીંયા વિઝિબલ છે ચાર્ટ પર, તો ચોક્કસ અમને અહીંયાથી સારો રિટર્ન મળી શકે છે. પણ 1085ના સ્ટોપ લોસ સાથે તમે એન્ટ્રી લઈ શકો છો.